ભાઈ, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મેં આજ તમને બતાવવા જઈ રહ્યો છું કે આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું અને પીડીએફ ફાઇલ કેવી રીતે ફોન મેમરીમાં સેવ કરવી. સૌથી પહેલાં તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલી લો અને એમ કરીને પ્લસ આઇકન દબાવીને અહીં તમે એક વેબસાઇટ પેસ્ટ કરો. આ વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, www.uidai.gov.in. આ વેબસાઇટની લિંક છે, ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. 5 સેકન્ડની એડ આવશે, તમે ડાયરેક્ટ બનો. અમે 5 સેકન્ડની એડ આવશે, નીચે લિંક આપેલી છે. અમે આવી 5 સેકન્ડની એડ આવશે એટલે આ બધું કાઢી નાખવાનું. એક સ્કીપ એડ લખેલું આવે તે ટચ કરવાનું. એટલે આ દેખ, એટલે આ વેબસાઇટ ખુલી ગઈ છે. આ વેબસાઇટની મદદથી તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને અહીં આધાર ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે, ત્યાં દબાવવાનું. ચલો આધાર કાર્ડ અપડેટ કરવાનો પછી વિડીયો બનાવી દઈશ. હમણાં મેં તમને કહું ડાઉનલોડ આધાર કાર્ડ કેવી રીતે કરવાનું. તમે ડાયરેક્ટ પણ મારી શકો છો eaadhar.uidai.gov.in. જો તમારે આધાર કાર્ડ બનાવવા આપ્યું હોય નવું, તો તમારે જે કાગળિયું તહીંથી આપ્યું હોય તેમાં એનરોલમેન્ટ નંબર લખેલું હશે એ દાખલ કરી દેવાનો. એ કાગળમાં સૌથી પહેલાં જે નંબર લખેલો હોય એ અહીં દાખલ કરી દેવાનો. તમારે એક એક આંકડો અહીં ટચ કરીને દાખલ કરવો પડશે. તમારે છેલ્લો આંકડો છોડીને દાખલ કરવાનો, જે તમારો છેલ્લો હોય તો જ દાખલ થશે. અને તમારે જે કાગળિયું આપ્યું છે ત્યાં આધાર કાર્ડ કઢાવીને એમાં ખૂનામાં દેખ્યું એક તારીખ લખેલી હશે ને ટાઈમ, તો તમારે આવી તારીખ સિલેક્ટ કરી દેવાની. અહીંયાથી તમારો મહિનો બદલાશે. મેં 30 તારીખ સિલેક્ટ કરી. અહીં તમારે જે પણ ટાઈમ હોય અહીં ચાર્જ ઉપર કરો, અહીં ટચ કરવાનું. પાછું અહીં ટચ કરવાનું, પછી અહીં ટચ કરી તમારે અહીંથી આંકડા ચલો મિનિટ સેટ કરી શકાશે. તો આ બે રિમૂવમાં જઈએ, પછી અહીં ટચ કરીને તમારે જે મિનિટ હોય ધારો કે 7:24 પણ છેલ્લે મારવાની. 7:24 બેમાંથી 4:11 તમારે છેલ્લે પેજ છોડીને એક મારવાનો રહેશે બસ. અને તમારે જે આખું નામ આપી દેવાનું, જે તમારે લખેલું હોય પિનકોડ, અને અહીં આજે અહીં આ બોક્સમાં જે કોડ માર્યો છે એ દાખલ કરી દેવાનો. અને રિપીટ ઓટીપી ઉપર દબાઈ દેવાનું. જો તમારું નવું આધાર કાર્ડ બનીને તૈયાર થઈ ગયું હોય તો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે અહીં દાખલ કરીને ડાઉનલોડ આધાર પર ટચ કરવાનું. જો નવું હોય તો, પણ મારે તો જૂનું છે એટલે
અને નવું ડાઉનલોડ કર્યા પછી ફાઇલ ઓપન કરવાની રીત એક જ છે. તો ચલો મેં તમને ફટાફટ મારી દઉં. અહીં તમને ખબર જ હશે કે આધાર કાર્ડ નંબર કેવી રીતે દાખલ કરવાનો. પહેલાં પાછળથી દાખલ કરવાનો, પાછળ અહીં ટચ કરવાનું, જે આગળ આંકડા હોય તમારા આધાર કાર્ડ તે અહીં દાખલ કરી દેવાના. ચલો ફટાફટ દાખલ કરી દઈએ. વિડીયોને પૂરું ભરી દીધું છે તો અહીં રિક્વેસ્ટ ઓટીપી ઉપર ટચ કરીએ. પછી અહીં આઈ અગ્રી કરી દેવા. જૂનું હોય કે નવું આધાર કાર્ડ હોય તો રેગ્યુલર આધાર કાર્ડ પર ટચ કરવાનું અને પછી આ ફોર્મમાં ડિટેલ આપ જે ભરવાની હોય ભરીને રિક્વેસ્ટ ઓટીપી પર દબાવવાનું એટલે તમારામાં ઓટીપી આવી જાય એટલે પછી ડાઉનલોડ આધાર ટચ કરી લેવાનું. એટલે તમારું ડાઉનલોડિંગ ચાલુ થઈ જાય. આધાર કાર્ડ ડાઉનલોડ થયા પછી તમારે એક પાસવર્ડ મારવાનો હશે જે તમને મેં કહ્યું હમણાં. અમારો પાસવર્ડ ખોલવો હોય તમારી પીડીએફ ફાઇલ તો કેવી રીતે ખોલવાની? એ આધાર લખેલું હશે. તમારું જે નામ હોય એ લખી દેવાનું. જો તમારા નામમાં પહેલા અટક આવતી હોય તો તમારા અટકના ચાર અક્ષર લખી દેવાના જે ઇંગ્લિશમાં હોય. પછી તમારો જે જન્મ વર્ષ હોય એ લખી દેવાનું. બધા જો તમારા નામના આંકડા મોટા લખવા પછી તમારું જન્મ વર્ષ તો આધાર કાર્ડ આપણું ખુલી જશે. બસ આજના વિડીયોમાં આટલું હતું. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો. નેચર લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય ત્યાં દબાવવાનું અને બેલ આઇકોન દેખાય ત્યાં પણ દબાવવાનું એટલે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. અને વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો કોઈ તમને આ વિડીયોમાં સમજ ના પડે તો કમેન્ટ પણ કરી દેજો અને અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. ત્યાં પણ મેસેજ કરીને અમને જો વિડીયોમાં કંઈ ખબર ના પડે તો મેસેજ કરી શકો છો. બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જોવા માટે ધન્યવાદ. જો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી હોય તો ધન્યવાદ.